ज्ञानेंद्री मॉडर्न स्कूल यूट्यूब में सर्वैया दर्शावी। नमस्ते बाल मित्रों, केम छो? मजा में छो ने? हवे आपणे धोरण 6 नी अंदर सामाजिक विज्ञान, सामाजिक विज्ञान नी अंदर आपणे 12 पाठ पूर्ण करी। हवे आपणे पाठ 13 માં ની અંદર એક લેક્ચર આપણે ચાલી ગયું છે। આગલા એક લેક્ચર ની અંદર આપણે વાત કરી હતી કે પાઠ છે એ પાઠ એ આપણા ભારત દેશ વિશે છે। આબોહવા, ભૂપૃષ્ઠ અને વનસ્પતિ અને વન્ય જીવો પાઠ છે 13। તો પાઠનું નામ શું હતું? ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્ય જીવો વિશે આપણે આજે શીખવાનું છે। આપણે ભૂપૃષ્ઠ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોયું કે ભારત એ ભારત દેશ કેવો છે? વિવિધતા ધરાવતો વારો દેશ છે। આ ભારત એક ખાલી ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ન ધરાવતો, આબોહવા, વનસ્પતિ અને વન્ય જીવો બધાની અંદર જુદી જુદી વિવિધતા ધરાવે છે। ત્યાર પછી આપણે વાત કરી હતી કે એને પછીનો જે ટોપિક હતો તો કે ભારતના પ્રાકૃતિક વિભાગો છે। તો ભારતના પ્રાકૃતિક વિભાગની દ્રષ્ટિએ મેં કાલ તમને વાત કરી હતી કે ચાર પ્રાકૃતિક વિભાગની અંદર ચાર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ચારે દિશાની અંદર આપણો ભારત દેશ વેચાયેલો જોવા મળે છે। તો ઉત્તરની દ્રષ્ટિએ જો તો મહાહિમાલય આવેલો છે અને હિમાલયના લીધે આખો આપણો ઉત્તર ભારત દેશ છે એ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે। અને જે કહેવાય કે ઉત્તર દિશા એક આપણી એવી દિશા છે કે ત્યાં આપણી સરહદ સીમા જેને કહેવાય એ સરહદ સીમા ઉપર આપણી સૈનિક આર્મી લશ્કરી છે પડી છે એ ત્યાં ઉત્તર દિશામાં છે। દક્ષિણે જુઓ તો હિન્દ મહાસાગર, પૂર્વ પશ્ચિમમાં જુઓ તો બંગાળનો ઉપસાગર, અરબ સાગર અને આ ઉપરાંત બે મોટા મોટા ટાપુઓ આવેલા છે એની પણ મેં તમને વાત કરી હતી। પછી હિમાલય છે એ દક્ષિણ અને ઉત્તરની તરફ જઈએ તો હિમાલયના ત્રણ વેચણી થાય છે, તો કે મહાહિમાલય, હિમાલય જે પર્વતમાળા છે એ અને મહામરુસ્થલ હિમાલય એવા ત્રણ વિભાગમાં વેચવામાં આવે છે। પછી પૂર્વ ઘાટની અને પશ્ચિમ ઘાટની જે ઘાટીઓ છે એ ઘાટી વિશે મેં તમને વાત કરી હતી કે દક્ષિણ ભારતમાં 5 મોટી નદીઓ વહે છે અને એ બધી નદીઓ છે એ પણ ક્યાંક ક્યાંક તૂટક અને ક્યાંક છે એ મોટા મોટા ઘાટ બનાવીને વહે છે અને આ બધી નદીઓ છે એની પણ સામે આ હિમાલય છે, હિમાલયની અંદર ઘણા બધી પર્વતમાળાઓ સમાયેલી જોવા મળે છે। પછી આપણે વાત કરી હતી કે ટાપુઓ વિશે, ટાપુઓ તો મુખ્ય બે છે એ તમને વાત કરી હતી કે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલો એક ટાપુ છે અંદમાન નિકોબાર અને બીજો ટાપુ છે અરબ સાગરના કેરળના કિનારા ઉપર આવેલો છે એ દક્ષિણના છેડા ઉપર, તો કે લક્ષદ્વીપ ટાપુ। એ પછી જે નીચે નકશો આપ્યો છે નકશામાં મેં તમને વાત કરી હતી કે જે નકશો છે એ નકશો છે એ તમારે આગળનો નકશો છે એ નકશો જોઈને તમારે પાઠ્યપુસ્તકની અંદર એ નકશો છે એ પરિપૂર્ણ કરવાનો છે। આ ઉપરાંત ભારતની આબોહવા કેવી છે જે નવો ટોપિક છે, તો કે ભારતની આબોહવા, જેમ ભારત દેશ દરેકમાં વિવિધતા ધરાવે છે એમ અહીંયા પણ વિવિધતા ધરાવે છે। તો આબોહવા ભારતને જો તો દરેક રાજ્યની અંદર ભારતની આબોહવા એક સરખી જોવા મળતી નથી, કારણ કે ચારેય દિશાની અંદર એક સરખો હિમાલય નથી, એક સરખા અરબ સાગર નથી। જ્યાં હિમાલય છે ત્યાં સાગર નથી અને જ્યાં સાગર છે ત્યાં હિમાલય નથી, એટલે ચારે દિશાની જે આબોહવા છે એ અલગ અલગ રીતે જોવા મળે છે। આ આબોહવા છે એ દરેક રાજ્ય એક સરખાની અંદર વહેંચણી થયેલા નથી। ગુજરાત રાજ્ય જુઓ તો પૂર્વ પશ્ચિમ ઘાટમાં છે, બિહાર, બંગાળ
તો અમુક દક્ષિણમાં આવેલા રાજ્ય છે, અમુક ઉત્તર દિશામાં આવેલા છે, અમુક પૂર્વ પશ્ચિમમાં રાજ્ય આવેલા છે. તો એ રીતે જોઈએ તો દરેક રાજ્યની આબોહવા એક સરખી જોવા મળતી નથી, પરંતુ વાતાવરણની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની અંદર દરેક વાતાવરણમાં રોજે રોજના જીવનમાં ફેરફાર જોવા મળે છે. કોઈ પણ એક સ્થળનું જે હવામાન છે એ એક સરખું જોઈ શકતા નથી. ક્યારેક જો ઉત્તરાખંડની અંદર અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, તો આ શિયાળાની ઋતુની અંદર ઉત્તરાખંડની અંદર ખૂબ જ ઠંડી એટલે કે બરફ હિમ વર્ષા પડે છે અને ખૂબ જ વાતાવરણ ઠંડુ બને છે અને ભેજવાળું અને બરફ છવાયેલો સતત રહે છે. તો આજે ગુજરાતમાં આ વસ્તુ આપણને જોવા મળતી નથી, કારણ કે ગુજરાતની અંદર આપણે ક્યાંય બરફ પડતો નથી, તો ઠંડુ વાતાવરણ પણ જોવા મળતું નથી. પરંતુ ઉત્તર દિશાનો જે વાતાવરણની હવા છે એ દરેક રાજ્યને થોડા વત્તા અંશે થોડીક નુકસાનકારક બને છે, પરંતુ જેવી ઉત્તરાખંડની અંદર ઠંડી પડે એવી ગુજરાત રાજ્યમાં પડતી નથી. એટલે કે વાતાવરણ આબોહવામાં જોઈએ તો પણ દરેક જગ્યાએ દરેક રાજ્યનું વાતાવરણ પણ અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે ગુજરાતની અંદર તમે જુઓ તો ગુજરાતની અંદર આપણે એપ્રિલ મે મહિનો ખૂબ જ તાપ પડે છે, અતિશય તાપ પડે છે, ત્યારે ઉત્તર પ્રદેશની અંદર આ વસ્તુ આપણને જોવા મળતી નથી. ત્યાં એટલી બધી ગરમી પણ પડતી નથી, કારણ કે ત્યાં મોટી મોટી નદીઓ વહે છે અને બરફથી છવાયેલો છે આ ઉત્તરાખંડ પ્રદેશ છે કે હિમાલય છે, એ ત્યારે ગરમીના વાતાવરણમાં બરફ પીગળીને પાણી થાય છે અને એ પાણી છે એ નદીઓની અંદર વહેવા લાગે છે. એટલે કે ત્યારે આ વાતાવરણ છે ગરમીવાળા વાતાવરણની અંદર ત્યાં બહુ ઠંડી ગરમી પડતી નથી, ઠંડક રહે છે. ત્યારે ગુજરાતની અંદર જુઓ, રાજસ્થાનમાં જુઓ, આ બધા રાજ્યની અંદર અતિશય ગરમીનું પ્રમાણ જોવા મળે છે. આપણે આમ જોઈએ તો ભારતની અંદર ક્યાંક વાદળા છવાયેલા અને ઢંકાયેલા હોય છે, ક્યાંક જુઓ તો ક્યાંક ઠંડીનું વાતાવરણ હોય છે અને ક્યાંક જુઓ તો પવનની દિશાઓ પણ અલગ અલગ જોવા મળે છે. આપણી રોજેરોજ ફરજના છે ટીવી સમાચાર છે, રેડિયો સમાચાર છે, અથવા આ બધું જો આબોહવાના સમાચાર જોતા હોય ને તો તમને ખ્યાલ આવે કે ક્યાં કેટલા તાપમાન સેલ્સિયસ ગરમી છે અને કેટલું વાતાવરણ ઠંડુ છે. તો એ ઉપરથી આપણને ઘણું જાણવા મળે છે કે દરેકે દરેક રાજ્યનું જે તાપમાન છે, ઠંડીનું વાતાવરણ છે, સેલ્સિયસ ડિગ્રી દેખાડે છે, એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ના, કે ભારતની આબોહવામાં પણ ભારત એક વિવિધતા ધરાવે છે. ચોમાસામાં વરસાદ જુઓ તો ભાવનગર જિલ્લામાં ક્યારેક પુષ્કળ વરસાદ પડતો હોય, કચ્છની અંદર જુઓ તો બિલકુલ વરસાદ નથી હોતો. તો આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કેટલો વરસાદ ક્યાં પડ્યો, નકર વરસાદ તો વાદળમાંથી જ આવે છે ને, અલગ અલગ વાદળ હોય છે નથી હોતા, છતાં એક જ વાદળ હોવા છતાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વરસાદ પડે છે. ક્યાંક વરસાદ બંધ થઈ ગયેલો હોય છે તો ક્યાંક વરસાદની શરૂઆત થતી હોય છે, આ કારણ આપણે સમજી શકીએ છીએ. તો આ વરસાદની દ્રષ્ટિએ જુઓ તો પણ વાતાવરણની અંદર વિવિધતા જોવા મળે છે. આમ જોઈએ તો ભારતની અંદર મુખ્ય ત્રણ ઋતુઓ છે. કેટલી ઋતુઓ છે? ત્રણ. તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. પરંતુ આ ત્રણ ઋતુઓ વર્ષોથી ચાલી આવે છે, પરંતુ આપણે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો ઋતુના ચાર પ્રકાર પડે છે. કેટલા? ચાર. તો કે ચોથી છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો દરેક ઋતુની અંદર તમે જુઓ તો કે ત્રણ ત્રણ મહિના સમાયેલા છે અને આ ત્રણ ઋતુ છે એ ત્રણ ઋતુની અંદર ચાર ચાર મહિના મૂકેલા છે, પરંતુ હજી સુધી આપણે કોઈ એવું નથી સાંભળ્યું કે ચાર મહિના સતત ઉનાળો કે જોયું, ચાર મહિના સતત ઉનાળો, ચોમાસું ચાર મહિના સતત વરસાદ વરસે છે નથી વરસતો. તો કે શિયાળો, તો કે શિયાળામાં ચાર મહિના સતત ઠંડી પડે છે? તો કે નહીં, ખૂબ તો બે જ મહિના ઠંડી પડે છે અને બે મહિનામાં ત્રીજા મહિનાની અંદર તો ગરમીની શરૂઆત થઈ જાય છે. એવી રીતે ઉનાળામાં ત્રીજા મહિનાની અંદર તો વરસાદની શરૂઆત થઈ જાય છે અને વરસાદ એટલે ત્રણ મહિના
બે મહિનામાં આવે રડો પડ્યો અને ત્રીજામાં તો ક્યારેક જ આવે છે અને ત્યારે જો ધીર ઋતુ શરૂ થાય છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો આપણે શિયાળો ગણીએ તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિનો કેટલા ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિનો આ 3 મહિના સુધી શિયાળાની ઋતુ ગણાય છે ઉનાળો જો તો માર્ચ મહિનાથી માંડીને મે મહિના તો કે માર્ચ એપ્રિલ અને મે કુલ 4 મહિના છે ઋતુના છતાં મે મહિનો અને જૂન આવે ત્યારે તો જૂનની અંદર પાછા વરસાદની વધારણા થઈ જાય છે પછી ચોમાસું જુઓ તો જૂન થી સપ્ટેમ્બર જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્યાં તમે જુઓ 4 મહિના આપણને પાસે ચોમાસાના કેટલા મહિના 4 તો કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ વર્ષા ઋતુ 4 મહિના આપી છે પરંતુ આ 4 મહિનાની અંદર આપણી ચોમાસાની ઋતુ છે એ પૂર્ણ થતી નથી તો આ ઋતુ છે એ પાછા સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ઓક્ટોબર થી નવેમ્બર બે મહિના ઓક્ટોબર અને નવેમ્બર એ બે મહિના એવા ઋતુના છે કે પાછા ફરતા મોસમી પવનોના હોય છે તો કે કેરળ છે કેરળના ઉપબંગાળના ઉપસાગરમાંથી પાછા ફરતા મોસમી પવનો છે એના બે મહિના ગણાય છે અને આ બે મહિનાની અંદર ક્યારેક અતિશય ચારે ઋતુ ભેગી થઈ જાય છે ક્યારેક અતિશય ઠંડી પડે ક્યારેક ભેજવાળું વાતાવરણ હોય છે તો ક્યારેક ઠંડો બપોરે ગરમી પણ પડે રાત્રે ઠંડી પણ પડે અને ક્યારેક ક્યારેક વરસાદ પણ પડે છે અને હિમવર્ષા પણ થાય છે એટલે આપણે કરા કહીએ આ બે મહિનાની અંદર બધી જ ઋતુઓનો સમાવેશ થઈ જાય છે એટલે કે નિવર્તન ઋતુ જે કહેવામાં આવે છે એ નિવર્તન ઋતુ અને આ બીજું પાછા ફરતા મોસમી પવનોનું બીજું નામ છે શરદ ઋતુ તો કે શરદ ઋતુ જેને કહેવાય છે એ આ બે મહિનાની ઋતુ ગણાય છે તો કે નવરાત્રી વાપથી દિવાળી સુધી અને આપણે શ્રાવણ મહિનો એટલે કે ભાદરવો મહિનો આવે તો કે ભાદરવાથી આસો મહિનો એ બે મહિના છે એ કેવો ગણાય છે શરદ ઋતુ અથવા નિવર્તન ઋતુ તરીકે હવે આપણે પહેલી ઋતુ છે શિયાળ તો કે શિયાળાની ઋતુ કેવી છે ઠંડી આપણે શિયાળાની ઋતુઓ કેવી છે ઠંડી છે આ ઠંડી ઋતુ છે એને તમે ખબર જ અનુભવ કરી શકો છો અત્યારે આપણે શિયાળાની ઋતુ ચાલી રહી છે પૂર જોશની અંદર ખૂબ જ ઠંડીનું વાતાવરણ છે તો આ સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તે ક્યાંય હિમવર્ષા થવાથી અને ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતી પ્રદેશની અંદર તાપમાન કેવું જાય છે સાવ નીચું હિમાલય આવેલો છે તો ત્યાં તાપમાન કેવું જાય છે સાવ નીચું જોવા મળે છે અને આ તાપમાનને લીધે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા શું કહે છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોની અંદર રાજ્યના બીજા વિસ્તારો કરતાં ત્યાં વધુ ઠંડી જોવા મળે છે અને ઠંડીનો અનુભવ પણ ઉત્તર પ્રદેશની અંદર એટલે કે હિમાલયની અંદર આજુબાજુ જે રાજ્ય આવેલું છે એ બધા રાજ્યની અંદર વધુ ઠંડી પડે છે આ ઋતુઓમાં દિવસો ટૂંકા હોય છે કેવા હોય છે ટૂંકા દિવસ ટૂંકો અને રાત કેવી હોય છે લાંબી તમને પ્રશ્નમાં પૂછવામાં આવશે કે શિયાળામાં દિવસો કેવા હોય છે તો કે ટૂંકા શિયાળામાં રાત કેવી હોય છે તો કે લાંબી પરંતુ આ ઋતુઓ મકર સંક્રાંતિના દિવસે ધીરે 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 આ ઋતુની અંદર ફેરફાર થાય છે ઋતુ એટલે કે દિવસની અંદર ધીરે ધીરે એક મિનિટ બે મિનિટ એમ દિવસ સાંજનો ધીમે ધીમે લાંબો થતો જાય છે હવે બીજી ઋતુ છે ઉનાળો ઉનાળો એટલે કે સખત ગરમીનો ઋતુ સખત તાપ પડવો તો કે આ ઋતુની અંદર અકરમનારી ગરમીની ઋતુ હોય છે કેવી છે એકદમ તાપ આપનારી ઋતુ છે આ ઋતુની અંદર સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી જો ઉનાળામાં સૂર્યના કિરણો કેવા પડે છે ત્રાસા તો ઉનાળાની અંદર જે સૂર્યના કિરણો છે એ કેવા પડે છે સીધા અને તાપમાન સીધું ઉપર ઊંચું જાય છે કેવું જાય છે
ઊંચું જાય છે અને શિયાળામાં તાપમાન કેવું પડે છે નીચું તો સમુદ્ર કિનારાના પ્રદેશની અંદર ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે જો સમુદ્રવાળા વિસ્તાર કીધા છે નદીઓવાળા વિસ્તાર છે એવી જગ્યાએ આ તાપમાન છે એ તાપમાન આપણને નિયમિત જોવા મળે છે પરંતુ જ્યાં સમુદ્ર કિનારો નથી કોઈ નદીઓ નથી એવા પર્વતીય વિસ્તારની અંદર જે તાપમાન છે ખૂબ જ ઊંચું જોવા મળે છે અતિશય પર્વતીય એરિયાની અંદર કારણ કે ડુંગરા છે એ સીધા કિરણો પડતા હોવાથી પર્વતીય ટેકરીઓ છે એ જલ્દી તપે છે અને એ તપવાને કારણે આજુબાજુ ગામડા જિલ્લાઓ બધાને અસર કરે છે એટલે કે પર્વતીય વિસ્તારની અંદર આ સૂર્યના સીધા કિરણો પડતા હોવાથી ત્યાં તાપમાન વધુ પડે છે બપોરે ગરમ ગરમ પવનો ફૂંકાય છે અને સાંજના એ જ પવનો એટલે કે એ જ ગરમીથી સાંજના પવનની સાથે ઠંડા પડતા લૂ ફેંકે છે શું ફેંકે છે લૂ કારણ કે જલ્દી પથ્થરો છે એ તપી જાય છે અને ઠંડા પણ જલ્દી થાય છે એટલે જેમ જેમ સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી આ પર્વતના પથ્થરો છે એ તપે છે અને તપે છે એટલે એમાંથી જે હવા આવે છે એ હવા છે એ લૂ એનું બીજું નામ શું છે લૂ ફેંકે છે તો આ લૂ કહેવાય છે આ ઋતુ દરમિયાન ગુજરાતની અંદર ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગની અંદર વધુ ગરમી અનુભવાય છે જો આપણો હિમાલય પર્વત જેટલો વરસાદ આપે છે અને જેટલી ઠંડી આપે છે ને એટલી ગરમી પણ આપે છે તો આ હિમાલય એક ઉત્તર એટલે કે ઉત્તરાખંડ અને કે ઉત્તર પ્રદેશ જેને કહેવાય કે હિમાલય કાશ્મીર એમપી મહારાષ્ટ્ર આ બધાના બધા રાજ્યમાં કેવું છે વરસાદ પણ વધુ આવે અને ગરમી પણ વધુ પડે અને ઠંડી પણ વધુ જોવા મળે છે આ ઋતુના દિવસો શિયાળા કરતા લાંબા હોય છે અને રાત કેવી હોય છે ટૂંકી દિવસો લાંબા અને રાત કેવી હોય છે ટૂંકી એટલે કે અહીંયા શિયાળાની તુલનામાં જોઈએ તો દિવસો હંમેશા ઉનાળામાં લાંબા હોય છે તો આપણને પણ એ ખ્યાલ આવે છે કે હવે આપણા દિવસો સંક્રાંતિ પછી ધીરે 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 લાંબો થતો જાય છે પહેલાં તો 6 વાગે શિયાળામાં તો 6 વાગે એટલે સૂરજ છે એ ઢળવા લાગે અને અંધારો થવા લાગે છે અને આપણે જોઈ શકીએ છીએ કે રાત લાંબી હોય છે કારણ કે અંધારો થઈ જાય છે પહેલા પરંતુ હવે તમે દિવસે જોજો કે દિવસ છે એ 6:15 6:30 ધીરે ધીરે 6:30 ઉપર 7:15 પહોંચવા લાગ્યો છે તો કે ઉનાળામાં તો 7:15 સુધી દિવસ તમને દિવસ જેવું જ લાગશે 7:15 7 વાગે તો પણ સૂર્ય તમને દેખાય છે પણ શિયાળામાં સૂર્ય 6 વાગે ત્યાં તો ઢળવા લાગે છે હવે આપણે ત્રીજી ઋતુ છે તો કે ચોમાસુ એક વરસાદની ઉનાળા અને શિયાળા કરતાં અલગ જ ઋતુ જોવા મળે છે આ ઋતુ છે એ વરસાદની ઋતુ કહેવામાં આવે છે આ ઋતુ છે એ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવન જો અને ઉત્તરના હાવ બાકાત કરી નાખ્યો અને પૂર્વને પણ બાકાત કરી નાખી બે દિશાને ઉત્તર અને પૂર્વ દિશા સિવાય બાકીની બે દિશા છે દક્ષિણ અને પશ્ચિમ દિશા તો કે એ બે દિશાથી જે વાતા પવનો એટલે કે પાછા ફરતા મોસમીના પવનો મેં વાત કરી હતી ને કે બંગાળની ઉખાડી અને હિંદ મહાસાગરથી જે એ પવનો છે પાછા ફોરે છે એ વાતા પવનો સમુદ્ર ઉપરથી જે પવનો ફૂંકાય છે તે હોવાથી તે ભેજવાળા હોય છે જે આ પવનો છે પાછા ફરતા મોસમી પવનો જે આપણે વાત કરી હતી એ પવનો કેવા હોય છે ભેજવાળા એટલે કે સાગર ઉપરથી જે પવનો વાય છે અને એ ભેજવાળા હોય છે અને આ પવનો ભેજવાળા હોવાથી એ વરસાદ વાદળા બની અને વરસાદ લાવે છે આ પવનનો એક જ ફાટો અરબ સાગર ઉપરથી આગળ વધે છે તો કે આ અરબ સાગરથી આગળ વધીને તો કે કોણે કોણે કયા રાજ્યને સાંકળે છે તો કે મુખ્ય 3 રાજ્ય એટલે કે 4 રાજ્યને સાંકળે છે મેં તમને કીધું હતું ને તો એમાં કોણ કોણ છે તો કે જુઓ કેરળ ગુજરાત
અને ત્રીજું છે મહારાષ્ટ્ર આ આ અને મધ્ય ભારત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ આ પવનો છે એ અરબ સાગર ઉપરથી જે પાછા ફરે છે આ પાછા ફરતા પવનો છે એ કેવા હોય છે પહેલા ભેજવાળા આ ભેજવાળા પવનો જ તો કે વાદળા બને છે અને ભેજવાળા બનતી અને એમાંથી જ આપણને વરસાદ ધારણ કરે છે પણ આ આ પવનો આગળ જતા આપણા ચાર રાજ્યને અસર પહેલા કરે છે કેટલા રાજ્યને ચાર તો કે કેરળ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તો આપણે આપણે જોઈએ ચોમાસાનો પહેલો વરસાદ છે એ કેરળને અસર કરે છે કોણે અસર કરે છે કેરળ કેરળની અંદર જ્યારે વરસાદ આવે ત્યારે હવે સમજવાનું કે ગુજરાત અને મહારાષ્ટ્ર એમપીમાં પણ વરસાદ ટૂંક સમયમાં શરૂ થશે અહીંયા કેરળમાં વરસાદ આવે પછી 8 વડિયા પછી કે 10-12 દિવસ પછી ત્રણેય રાજ્યમાં વરસાદ શરૂ થઈ જાય છે તો કેરળ પછી મહારાષ્ટ્રમાં પહેલા વરસાદ આવે મહારાષ્ટ્ર એટલે કે બોમ્બે મુંબઈ લ્યો પુણે લ્યો આ બધી વસ્તુ તમે જો ને ત્યાં વરસાદ આવે એટલે સમજવાનું કે હવે ગુજરાતનો વારો છે મધ્ય પ્રદેશમાં આવી ગયો અને પછી ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ દરેક રાજ્યને અસર કરે છે આમ બંગાળના ઉપસાગરથી આ બંને બંગાળનો ઉપસાગર છે ત્યાં પણ આપણને આ પવનો એ વરસાદની ઋતુમાં મદદરૂપ થાય છે આ ઉપરાંત જે અંદમાન દ્વીપ સમૂહ છે આપણા અંદમાન નિકોબાર તો આ દ્વીપ સમૂહ છે એ પૂર્વ ભારત થઈને ગંગાના મેદાનોના ભાગને આગળ વધારે છે કોણે આગળ વધારે છે તો કે પૂર્વ ભારત થઈને ગંગાના મેદાનોને આગળ વધારે છે આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી અને તે વરસાદ લાવે છે જો ચોમાસાની અંદર જો ને તો પ્રથમ આ ચાર રાજ્યની અંદર વરસાદ આવે છે પ્રથમ કેરળની અંદર પછી મહારાષ્ટ્રની અંદર મધ્ય પ્રદેશ અને પછી ગુજરાતની અંદર આ ચારની અંદર વરસાદ શરૂ થયા પછી એ જ પવનો આગળ વધે છે અને પછી તમામ રાજ્યોને ધીરે ધીરે વરસાદ લાવવાની શરૂઆત થાય છે તો પછી ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન આ બધી જગ્યાએ વરસાદ ધીરે ધીરે શરૂ થાય છે પરંતુ આ વરસાદ સિઝનનો શરૂ થતા થતા ક્યાં તો અમુક સિઝન છે એ આપણે વરસાદની એકાદ દોઢ મહિનો જતો રહ્યો હોય છે આમ વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત મન થઈ જાય છે આપણને ખબર જ છે કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે 75% એટલે કે 70% ખેતી ઉપર જ આપણો ભારત નિર્ભર છે પરંતુ આજે તમે વર્તમાન યુગની જુઓ તો ટેકનોલોજીને કારણે આપણે ભારત દેશ ઘણા બધા લોકો આજે ખેતી છોડીને ઔદ્યોગિકમાં પ્રયાણ કરી રહ્યા છે તો આ ખેતી પ્રધાન દેશ છે તો આ ચોમાસાને આપણે રાહ જોતા હોય છે કે જે વરસાદ આવે અને ખેડૂતો પોતાનું ખેતરની અંદર બિયારણ વાવવાની શરૂઆત કરે છે અને આ ચાર ત્રણ મહિના છે એ ખેતી ખેડૂતો છે એ પોતાની ખેતીમાં વ્યસ્ત થઈ જાય છે અને આ પવનોના માર્ગમાં જે પર્વતો આવે છે એ ત્યાં વધુ વરસાદ આપે છે જ્યાં જ્યાં પવનો છે વધુ ફૂંકાય છે એ રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે ગુજરાતમાં વરસાદની શરૂઆત જોઈએ તો જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે કે મેં વાત કરી હતી ને કે ગુજરાતની અંદર વરસાદ આવે તો એ જૂન મહિનામાં શરૂ થાય છે કાં તો પહેલા અઠવાડિયાની અંદર કાં તો બીજા અઠવાડિયાની અંદર શરૂ થાય છે તો આ વરસાદ છે એ તમને મેં વાત કરી ને કે કેરળ અને મહારાષ્ટ્ર ઉપરથી જ આપણા ગુજરાતની આબોહવાનો આપણને ખ્યાલ આવી શકે છે આખા ગુજરાતની અંદર વરસાદ ઋતુનું આગમન ધીરે ધીરે થઈ જાય છે ગુજરાતમાં પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે જો ગુજરાતની અંદર તમે જુઓ કોઈ મોટા મોટા પર્વત આવેલા નથી એટલે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે ભારતમાં મોટા ભાગની ખેતી
વરસાદ ઉપર આધારિત છે અને આ સારા ચોમાસાનો અને અર્થ ખેતીમાં મતલબ ભાગ કરાય છે આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે કઈ ઋતુ અગત્યની ગણાય છે તો કે ચોમાસુ ચોમાસાની ઋતુ છે એ ખેતી માટે એટલે કે ભારત દેશ માટે અગત્યની ઋતુ ગણાય છે હવે આપણે ચાર ઋતુ ત્રણ ઋતુ જોયા પછી જે ચોથી ઋતુ છે તો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ આ ઋતુ છે એ હવે પછીના આપણે લેક્ચરની અંદર આપણે સમજશું કારણ કે એ ઋતુ તો ઘણી બધી મોટી છે એટલે એને સમજતા થોડી વાર લાગશે હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર લખે પીડીએફ છે એ ત્રીજો પીડીએફ આવશે આ બીજો પીડીએફ છે ત્રીજો પીડીએફ આવે ત્યારે આપણે આ સમજશું અહીં આપણો લેક્ચર પૂરો થાય છે અસ્તુ જય શ્રી કૃષ્ણ We'll be right back.